नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु स्वागत छे अमारी YouTube चैनल आइडियल इंस्टिट्यूट नी अंदर। हूँ छू धवल भीमजियाणी, आप सौनु हार्दिक स्वागत करू छू। लास्ट लेक्चर नी अंदर आपणे झड़प विषय, वेग विषय, त्यारबाद नियमित झड़प विषय, सरेराश झड़प अने सरेराश वेग विषय आपणे भण्या हता। हवे ए लेक्चर नी अंदर आपणे थोड़ा घणा दाखलाओनी पण प्रेक्टिस करी हती। आपणे जोयुं हतुं के सरेराश झड़प होय तो एनी गणतरी केवी रीते करी शकाय, सरेराश वेग होय तो एनी गणतरी केवी रीते करी शकाय। आजे आपणे नियमित गतिना संदर्भमां ज बे बीजी वस्तुओ भणवानी छे, जेमनुं नाम छे नियमित झड़प अने नियमित वेग। अहींया जे नियमित शब्द छे ए घणुं बधुं कही जाय छे। नियमितनो अर्थ शुं थाय? तो के जे एक समय साथे सरखुं जळवाय रहेतुं होय તેને કહેવાય છે નિયમિત। ઉદાહરણ તરીકે આપણે કહીએ તો વર્ગની અંદર નિયમિત વિદ્યાર્થી કોને કહેવાય? તો કે જે વિદ્યાર્થી દરરોજ પોતાની હાજરી સમયસર પુરાવતો હોય, કોઈ દિવસ રજા ન પાડતો હોય, નિયમિતપણે પોતાનું હોમવર્ક કરતો હોય, એ એક આદર્શ અને નિયમિત વિદ્યાર્થી ગણાય। એવી જ રીતે જો અહીંયા આપણે વાત કરીએ તો નિયમિત ઝડપ કોને કહીશું? તો કે જ્યારે કોઈ એક ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સમાન અંતર કાપતો હોય તો તેની ઝડપ છે તે નિયમિત છે તેમ કહેવાય। ફરી વખત, એક સમાન સમયગાળામાં જો પદાર્થ એક સરખું અંતર કાપતો હોય તો તેની ઝડપ છે તે નિયમિત છે તેવું આપણે કહી શકીએ છીએ। તો અહીંયા વાત કરવામાં આવી છે કે નિયમિત ઝડપ એટલે શું? તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર જો ગતિમાન પદાર્થ કાપતો હોય તો તેને નિયમિત ઝડપ કહેવામાં આવે છે। હવે જો તમે પ્રત્યેક સમયગાળાને ધ્યાનમાં લ્યો, ઉદાહરણ તરીકે આપણે એક વિદ્યાર્થીની વાત કરીએ જે સાયકલ લઈ ઘરેથી શાળાએ જવા નીકળે છે। તે વિદ્યાર્થી પ્રથમ એક મિનિટની અંદર ધારો કે 100 મીટર અંતર કાપે છે, ત્યારબાદ બીજી એક મિનિટની અંદર ફરીથી 100 મીટર અંતર કાપે છે, ત્રીજી એક મિનિટની અંદર ફરીથી 100 મીટર અંતર કાપે છે। તો અહીંયા સમયના 3 ગાળાઓ મેળા અને એ પ્રત્યેક સમયગાળાઓની અંદર જે સાયકલ સવાર વિદ્યાર્થી છે એ પદાર્થની સરેરાશ ઝડપ કેવી રહી છે? સરખી રહી છે। શા માટે સરેરાશ ઝડપ એની સરખી રહેશે? કારણ કે પ્રત્યેક વખત એક એક મિનિટમાં તેણે 100 મીટર અંતર કાપેલું છે, તો તેમણે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપ્યું અને એ પણ વારંવાર આવા જ સમયગાળાઓની અંદર તે એક સરખું અંતર કાપતો જોવા મળે છે। માટે આ પ્રકારની ઝડપ એટલે કે નિયમિત ઝડપ અથવા અચળ ઝડપ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ, અચળ ઝડપ। આપણે અચળ શબ્દનો અર્થ શું કરીએ છીએ? તો કે અચળ, અચળ શબ્દ જો આપણે જોઈએ તો એમની અંદર બે વસ્તુ છે, અ પ્લસ ચલ। જે ચલ એટલે કે બદલી શકે તેવું ન હોય, ચલ એટલે બદલવું, બરાબર છે? જો ચલ ન હોય તો એને અચલ એટલે કે કોન્સ્ટન્ટ કહેવાય છે, જેમાં ક્યારેય ફેરફાર થતો નથી। તો નિયમિત ઝડપને આપણે અચળ ઝડપના નામે પણ ઓળખી શકીએ છીએ। ત્યારબાદ અહીંયા એક ખૂબ અગત્યની વાત લખી છે કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે પદાર્થની ઝડપ અચળ હોય છે। નિયમિત ગતિ કરતા પદાર્થ માટે પદાર્થની ઝડપ અચળ હોય છે। જો પદાર્થની ઝડપ અચળ ન હોય તો તે પદાર્થ ક્યારેય નિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકતા નથી। ફરી વખત મિત્રો, જ્યારે નિયમિત ગતિ કરતો પદાર્થ હોય તો તેની ઝડપ ફરજિયાતપણે અચળ જ રહેવી જોઈએ। હવે આપણે વાત કરીએ નિયમિત વેગ વિશે। નિયમિત વેગ મિત્રો આપણે આગળના જ લેક્ચરમાં શીખ્યા કે ઝડપ કોને કહેવાય, વેગ કોને કહેવાય। એકમ સમયમાં ગતિમાન પદાર્થે કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે અને એકમ સમયમાં ગતિમાન પદાર્થે કરેલ સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવામાં આવે છે। અહીંયા વેગની વાત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે વેગ છે તે દિશાની દ્રષ્ટિએ સદિશ રાશિ છે,
इट इज अ वेक्टर क्वांटिटी। तो सदिश राशि होवाना कारणे जो आपणे वेगने नियमित राखवो होय तो बे वस्तुनी जरूर पड़े। वेगने नियमित राखवा माटे अहींया सदिश राशि होवाने लीधे बे वस्तु समान राखवानी अचल राखवानी जरूर पड़े। कई बे वस्तु? तो कि ए पदार्थ छे तेनो वेग नियमित राखवा माटे अचल राखवा माटे पहला तेनी झड़प अचल होवी जोईए। फरी वखत, वेग ने नियमित राखवा माटे ते पदार्थनी झड़प अचल होवी जोईए। बीजी वस्तु कि वेग सदिश राशि छे एटला माटे आपणे ए पण कहेवू जरूरी छे कि वेग अचल राखवा माटे अथवा नियमित राखवा माटे ते पदार्थनी गतिनी दिशा हमेशा एक समान रहेवी जोईए, गतिनी दिशा बदलावी जोईए नहीं। वेग नियमित राखवा माटे पदार्थनी गतिनी दिशा छे ए पण एक समान रहेवी जोईए, गतिनी दिशा बदलावी जोईए नहीं। हवे आपणे आ विषे समझूती मेळवीए अने त्यार बाद आ बन्ने वस्तु के जे जरूरी छे वेगने नियमित राखवा माटे तेने एक उदाहरणनी मदतथी आपणे समझीए। जो कोई गतिमान पदार्थनो वेग समयनी साथे अचल जळवाई रहे, અહીંયા જેમ નિયમિત ઝડપમાં હતું એમ જ નિયમિત વેગમાં છે, કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહે તો તે પદાર્થ નિયમિત વેગથી અથવા અચળ વેગથી ગતિ કરે છે તેમ કહી શકાય છે। બરાબર છે? જો કોઈ ગતિમાન પદાર્થ કોઈ આપેલ ચોક્કસ સમયગાળાની અંદર અથવા દરેક સમયગાળાઓની અંદર એક સમાન વેગથી ગતિ કરતો હોય, જો એનો વેગ બદલાતો ન હોય, વેગ સમયની સાથે અચળ રહેતો હોય, તો તે પદાર્થ છે તે અચળ વેગથી અથવા નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહી શકાય। ત્યારબાદ જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં, હમણાં જ આપણે વાત કરી કે પદાર્થની દિશા બદલવી જોઈએ નહીં, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય તો તે પદાર્થનો વેગ અચળ જળવાઈ રહે છે। આપણે નિયમિત વેગની શરૂઆતમાં જ એક વસ્તુ કીધી કે વેગ નિયમિત ત્યારે રહે, વેગ જ્યારે નિયમિત જળવાઈ રહેતો હોય ત્યારે બે આવશ્યક શરતોનું પાલન થાય છે। એક છે કે તે પદાર્થની ગતિની દિશા સમગ્ર ગતિ દરમિયાન પદાર્થના ગતિની શરૂઆતથી તે અંત સુધી બદલાવી જોઈએ નહીં। બીજી વસ્તુ કે તે પદાર્થ પોતાના માર્ગ પર અચળ ઝડપથી ગતિ કરવો જોઈએ। તમને એક સિમ્પલ લેંગ્વેજની અંદર જણાવી દઉં તો ઝડપ આપણે કોને કહીએ, તો આપણે વ્યાખ્યા તો જાણીએ જ છીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલ અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય। પણ બીજી રીતે કેવું હોય તો દિશા વગરની ઝડપ એટલે ઝડપ થાય। બરાબર? અને વેગ એટલે શું? તો કે દિશા સાથેની ઝડપ એટલે વેગ થાય। આપણે જાણીએ છીએ કે ઝડપ અદિશ રાશિ છે, માટે દિશાની જરૂર નથી। તો જેમાં દિશાની જરૂર નથી એવી ઝડપ એટલે કે ઝડપ, સાદી ઝડપ। પરંતુ જેમાં દિશાની જરૂર પડે છે, દિશા સાથેની ઝડપ, એને શું કહેવાય છે? વેગ કહેવાય છે। તમે નિયમિત ઝડપ હમણાં ભણ્યા, એમાં ક્યાંય દિશાનો ઉલ્લેખ આવ્યો? નો જ આવે। કારણ કે તે દિશા વગરની ઝડપ છે। તો અહીંયા માત્ર નિયમિત ઝડપ માટે ખાલી ઝડપ જ અચળ રહેવી જરૂરી છે, પણ નિયમિત વેગ માટે તો કે ચોક્કસ દિશા પણ હોવી જોઈએ અને અચળ ઝડપ પણ હોવી જોઈએ। દિશા પણ એક સમાન રહેવી જોઈએ, ઝડપ પણ એક સરખી રહેવી જોઈએ, તો અને તો જ પદાર્થ છે તે નિયમિત વેગથી એટલે કે અચળ વેગથી ગતિ કરી રહ્યો છે તેમ કહેવાય। બરાબર છે? હવે છેલ્લી વસ્તુ કીધી છે કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે બે શરતો પળાવી જોઈએ। આપણે બે વખત આની ચર્ચા કરી ગયા, પણ ફરી વખત જોઈએ તો કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ। મેં તમને કીધું એમ, પદાર્થની ઝડપ કેવી રહેવી જોઈએ? અચળ। પદાર્થના વેગની દિશા એટલે કે ગતિની દિશા બદલાવી જોઈએ નહીં, એટલે કે એ દિશા કેવી રહેવી જોઈએ?
ચોક્કસ દિશા રહેવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. તો પદાર્થ છે તે નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. તો મિત્રો, આ આપણને શબ્દો ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ આમનો જે ખ્યાલ છે એ ફિઝિક્સની અંદર ખૂબ વિચિત્ર છે. તો યાદ રાખજો, નિયમિત ઝડપ કોને કહેવાય? તો કે જ્યારે એકમ સમયગાળાની અંદર પદાર્થ એક સરખું અંતર કાપતો હોય ત્યારે આપણે તેને ઝડપ છે એ અચળ છે એમ કહીએ છીએ. અને જો પ્રત્યેક સમયગાળાઓની અંદર આવી રીતે સરેરાશ ઝડપ પણ તમને સમાન જ મળતી રહે તો એ પદાર્થ છે એ નિયમિત ઝડપથી અથવા અચળ ઝડપથી ગતિ કરે છે તેમ કહેવાય. પરંતુ તમે નિયમિત વેગ ક્યારે બોલી શકો? તો કે નિયમિત વેગ હોવા માટે બે વસ્તુ જરૂરી છે. પદાર્થની ઝડપ તો અચળ રહેવી જ જોઈએ, સાથે સાથે ગતિની દિશા પણ ચોક્કસ એટલે કે અચળ રહેવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. તો મિત્રો, આને કહેવાય છે નિયમિત ઝડપ અને નિયમિત વેગ. હવે વેગ અને ઝડપના સંદર્ભમાં આપણે એક બે ઉદાહરણો છે, દાખલાઓ છે, તેની પ્રેક્ટિસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ઉદાહરણનો દાખલો છે તેની પ્રેક્ટિસ કરીએ. સૌપ્રથમ રકમ વાંચીશું. તો એક વિદ્યાર્થી છે, તે બસ સ્ટેન્ડથી શાળાએ પહોંચે છે. સામાન્ય રીતના વિદ્યાર્થી ગામડામાં રહેતો હશે, જેના કારણે તે પોતાના ગામથી બસ સ્ટેન્ડ આવે છે અને બસ સ્ટેન્ડથી ચાલી અને પોતાની શાળાએ જાય છે. એ બસ સ્ટેન્ડથી શાળાએ પહોંચવા માટે 15 મિનિટનો સમય લે છે. તો અહીંયા આપણે ડેટા કલેક્શન કરીએ. ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 15 મિનિટ્સ. ત્યારબાદ કહે છે કે તેની ચાલવાની ઝડપ એ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે ચાલવાની જે ગતિ છે, ચાલવાની ક્રિયા છે, એ થોડી ઘણી વધતી રહે, થોડી ઘણી ઘટતી રહે, એ સ્પીડ છે, એની સરેરાશ કાઢેલી છે. તો એ સરેરાશ ઝડપ છે એ કેટલી છે? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક. તો એ લખીએ 4 કિલોમીટર પ્રતિ કલાક. તો બસ સ્ટેન્ડ અને શાળા વચ્ચેનું અંતર SI એકમમાં શોધો. મિત્રો, અહીંયા જે છેલ્લા શબ્દો છે એ ખૂબ અગત્યના છે, કે તમારે જે અંતર છે એ SI એકમમાં શોધવાનું છે. તો અહીંયા ધ્યાન આપો, આપણે અંતર શોધીશું, S કેટલું છે તે, અને એ પણ SI એકમમાં. હવે જે અંતર છે તેનો SI એકમ શું છે? તો કે અંતરનો SI એકમ છે તે મીટર છે. તો આપણે મીટરની અંદર જવાબ મેળવવાનો છે. હવે યાદ રાખવાનું છે આપણે કે કોઈ પણ દાખલો આપણે જ્યારે ગણીએ અને આપણને સ્પેસિફિક કીધું હોય કે જવાબ SI એકમમાં જણાવો, ત્યારે આપણે બધી જ અન્ય રાશિઓને પણ SI એકમમાં ફરજિયાતપણે ફેરવી જ નાખવાની. મોટાભાગે એવા જ દાખલાઓ છે કે જેના જવાબો છે તે SI એકમમાં આવતા હોય, તો આપણે ટ્રાય તો એવી જ કરવાની છે કે જવાબ SI એકમની અંદર જ આવે. પણ જો આપણને એવું સ્પષ્ટતાપૂર્વક કહેવામાં આવેલું હોય કે SI એકમમાં ગણતરી કરો, તો ફરજિયાતપણે આપણે તમામ એકમોને SI એકમમાં ફેરવી નાખવા પડે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ જે બાકીની રાશિઓ જે છે, જેમ કે અહીંયા સમય છે, અહીંયા ઝડપ છે, તો એના SI એકમ શું છે? તો આપણે આગળના જે ટોપિક્સ છે એમાં આ બધી ચર્ચા કરી જ ગયા છીએ કે ઝડપનો SI એકમ છે તે મીટર પ્રતિ સેકન્ડ છે, સમયનો SI એકમ છે તે સેકન્ડ છે. તો પહેલા આપણે સમયને મિનિટમાંથી સેકન્ડમાં ફેરવીએ. તો કુલ કેટલી મિનિટ આપવામાં આવી છે? 15 મિનિટ. આપણી જાણ મુજબ મિનિટની સેકન્ડ કેટલી હોય છે? તો કે 60 સેકન્ડ હોય છે. તો તમે જો ગુણાકાર કરશો તો જવાબ આવશે 900. તો આ રીતે તમારો જે સમય છે તે SI એકમમાં કેટલો આવે છે? 900 સેકન્ડ આવશે. હવે આપણે જે ઝડપ છે, સરેરાશ ઝડપ, તેને કેવી રીતે SI એકમમાં ફેરવીએ? તો મિત્રો, આ વસ્તુ છે એ દાખલા માટે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે તમને 1 માર્કના પ્રશ્નમાં પણ પેપરની અંદર પૂછી શકાય છે. તો આપણે આ વસ્તુને થોડી વધારે સરખી રીતે બાજુમાં શીખીએ. તો અહીંયા આપણને 4 કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે, તેને આપણે SI એકમ એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે. સૌ પ્રથમ મિત્રો, તમને કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. 1 કિલોમીટરના કેટલા મીટર થાય છે? તો લખીએ
કિલોમીટર બરાબર 1000 મીટર. આપણને ખબર જ હોય છે કે કિલોમીટરના મીટર કેટલા, તો કે 1000. ત્યારબાદ છેદમાં છે એચ. એચ એટલે કે અવર, અવર એટલે કે કલાક. એક કલાકની સેકન્ડ કેટલી? તો આપણે ઉતાવળમાં બોલી જતા હોઈએ કે 1 કલાકની 60 સેકન્ડ, પણ ના, 1 કલાકની 60 સેકન્ડ નો થાય, 1 મિનિટની 60 સેકન્ડ થાય. જો તમે સરસ રીતે ગણતરી કરશો તો તમને ખબર પડશે કે 1 કલાકમાં 60 મિનિટ હોય છે, અને 60એ 60 મિનિટમાં દરેક મિનિટમાં 60 સેકન્ડ પણ હોય છે. તો આપણે જો ગણતરી કરીશું તો 1 કલાકની કુલ સેકન્ડ 3600 આવશે. કેટલી સેકન્ડ આવશે? 3600 સેકન્ડ આવશે. તેથી કલાક છે એને સેકન્ડમાં ફેરવવા માટે છેદમાં લખીએ 3600 સેકન્ડ, બરાબર છે? તો અહીંયા આપણને જે ગણતરી કરી એની ઉપરથી ખબર પડી કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 1000 ભાગ્યા 3600 વડે ગુણવા પડે. હવે આનું આપણે સાદું રૂપ આપીને જોઈએ. 1000 ભાગ્યા 3600 એટલે કેટલા થાય? તો કે 2 મીંડા કેન્સલ કર્યા, 5 દુ 10 થશે, અને 18 દુ 36 આવશે. હવે આને આપણે ફરી વખત લખીએ તો કિલોમીટર પ્રતિ કલાક બરાબર 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. આપણે આનું માત્ર સાદું રૂપ આપ્યું છે. હવે આપણે કેટલા કિલોમીટર પ્રતિ કલાક લીધા હતા ભાઈ? 4 લીધા હતા. તો અહીંયા લખીશું 4. 4 કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા મીટર પ્રતિ સેકન્ડ? તો કે ગુણ્યા કરવાના 4. તેથી 4 5 20 અને 20 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. આનું તમે સાદરૂપ આપી શકો, પરંતુ એનું સાદરૂપ આપવાની કોઈ જરૂર નથી, બરાબર છે? તો હવે તમને સમજાયું કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કેમ ફેરવવાના. હજુ આપણે અન્ય એક ઉદાહરણથી પ્રેક્ટિસ કરીએ કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કેમ ફેરવવાના. ધારો કે આપણને આપ્યા છે 60 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે ફેરવવા છે મીટર પ્રતિ સેકન્ડની અંદર. તો કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય છે? તો કે 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. તો 60 ના 60 એમના એમ કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. તો લખીએ 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. 6 તેરી 18 આવશે, 6 દાણ 60 આવશે, 10 5 50, 50 ભાગ્યા 3. હવે જો તમે આનો છેદ ઉડાડો તો જવાબ આવશે 16.67 મીટર પ્રતિ સેકન્ડ. તો 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે કેટલા થાય છે? 16.67 મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો, હવે તમને સમજાયું કે કેવી રીતે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના. તો શું કરીશું આપણે? કિલોમીટર પ્રતિ કલાકને જ્યારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના હોય ત્યારે સૌ પ્રથમ કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ શું મૂકી દેશું? તો કે 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, હવે ધારો કે આપણને આનાથી ઉલટું પૂછે કે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો તો શું કરવાનું? તો કે ઉલટું પૂછ્યું છે તો ઉલટું કરી નાખવાનું. હવે તમે કેવી રીતે કરશો? ઉદાહરણ તરીકે તમને આવું આપ્યું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો. હવે તમે ધ્યાનથી જુઓ તો કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા? તો કે 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે? જુઓ, કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા? 5 ના છેદમાં 18 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો તમારે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય તો અહીંયા જે કંઈ પણ છે એને સામે જવા દેવું પડે. પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા ગુણોત્તર છે. 18 આ બાજુ જાય તો ઉપર અંશમાં આવે, અને 5 આ બાજુ જાય તો અહીંયા છેદમાં આવે. તો શું કરશો? તો કે 18 ના છેદમાં 5 કિલોમીટર પ્રતિ કલાક બરાબર મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે તમારે મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા હોય ત્યારે શું કરવું પડશે? તો કે મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ આપણે શું લખશું? 18 ના છેદમાં 5 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે અહીંયા મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ લખીએ શું? તો કે 10 ગુણ્યા 18 ના છેદમાં 5
किलोमीटर प्रति कलाक। छे दू डाड़ो तो 5 2 10 18 2 36 किलोमीटर प्रति कलाक। तो मित्रों अहीं तमे शुं कर्युं छे तो के 10 मीटर प्रति सेकंड ने किलोमीटर प्रति कलाक में फेरवा तो केटला आवे छे 36 किलोमीटर प्रति कलाक। तो अहीं तमने मैं खूब अगत्यनी वस्तु शीखवाड़ी छे। अहीं दाखला में तो उपयोगी बनशे ज पण अन्य एक एक मार्कना प्रश्नों जेम मैं हमणां तमने कीधुं एमां तमने पण आ खूब वस्तु अगत्यनी बनशे। आ उपरांत आगळना धोरणोमां तमारे गणितनी अंदर घणा बधा दाखलाओ पण आवशे जेमां तमारे आवा एकम फेरवाना रहेशे, बराबर। तो एमां पण तमने आ वस्तु उपयोगी बनशे। तो फरी वक्त एक वक्त रिविजन कर लियो, शुं कर्युं आपणे तो के किलोमीटर प्रति कलाकने शेमा फेरवता शीखा आपणे मीटर प्रति सेकंड। शुं करवानुं तो के किलोमीटर प्रति कलाकनी जग्याए शुं लखीशुं 5/18 मीटर प्रति सेकंड ने सादरूप आपो एटले जवाब जे आवे कया एकममां आवशे मीटर प्रति सेकंड। जो उल्टू करवुं होय मीटर प्रति सेकंड ने किलोमीटर प्रति कलाकमां फेरववा होय तो शुं करशुं तो के मीटर प्रति सेकंडनी जग्याए आपणे शुं लखीशुं 18/5 किलोमीटर प्रति कलाक। आपणे जो अहीं लख्युं छे 18/5 किलोमीटर प्रति कलाक। त्यारबाद सादरूप આપો એટલે તમને જે જવાબ મળશે એ કયા એકમમાં મળશે કિલોમીટર પ્રતિ કલાક। ચલો તો હવે આપણે આપણા પોતાના દાખલા તરફ પહેલા આગળ વધીએ। તો મિત્રો આપણે જોયું કે અહીંયા જે 4 કિલોમીટર પ્રતિ કલાક છે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો શું જવાબ આવે છે તો કે 20/18 મીટર પ્રતિ સેકન્ડ। ત્યારબાદ હવે આપણે શું શોધવું છે તો કે અંતર શોધવાનું છે। સાવ સાદું સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય। અહીંયા સરેરાશ ઝડપ કયો કે ઝડપ કયો બંને આપણે સમાન તરીકે લઈ શકીએ। શું શોધવાનું છે તો કે અંતર શોધવાનું છે, તેથી અંતરને સૂત્રનો કરતા બનાવો તો S બરાબર શું થાય તો કે V×T। તેથી S બરાબર V કેટલું આવે છે તો કે 20/18। ટી ટાઈમ કેટલો આવે છે તો કે 900 સેકન્ડ। મિત્રો એક યાદ ધ્યાન રાખજો કે તમે ઓલરેડી જે અન્ય એકમો છે એમાંથી એસા એકમ મેળવી લીધા છે તો જે કિંમત મૂકશો એ એસા એકમની મૂકવાની છે। અહીંયા કિલોમીટર પ્રતિ કલાકવાળી કે મિનિટવાળી કિંમત છે આમાં મુકાઈ જવી જોઈએ નહીં। તેથી એસ બરાબર હવે જો છેદ ઉડાડો તો 9 2 18 અને 10 2 20। અહીંયા 900 છે ને એના છેદમાં 9 છે તો શું આવશે જવાબ 100। તો 100 × 10 એટલે કેટલો જવાબ આવશે 1000। કયા એકમમાં આવશે તો કે એસા એકમ એટલે કે મીટર। જો તમારે કહેવું હોય તો 1000 મીટરને આપણે કેટલા કિલોમીટર કહી શકીએ તો કે 1 કિલોમીટર। તો આ રીતે આપણે જાણી શકીએ કે જે વિદ્યાર્થી છે તેના બસ સ્ટેન્ડથી શાળાએ પહોંચવા માટે એને 1 કિલોમીટર અંતર કાપવું પડશે। ચાલો મિત્રો હવે આપણે બીજો દાખલો છે તેની પ્રેક્ટિસ કરીએ। અહીંયા આપણને રકમ આપવામાં આવેલી છે કે એક પ્રયોગ દરમિયાન અવકાશમાંથી એક સિગ્નલને પૃથ્વી પર પહોંચવા માટે પહેલાં તો આ જે રકમ છે એની કાલ્પનિક આકૃતિ આપણે તૈયાર કરીએ। જે સિગ્નલ છે ક્યાંથી આવે છે તો કે અવકાશમાંથી આવે છે। સિગ્નલ ક્યાં પહોંચે છે તો કે પૃથ્વી ઉપર પહોંચે છે। તો સૌથી પહેલાં એક પૃથ્વીની કાલ્પનિક આકૃતિ દોરીએ। હવે એની આસપાસ વાતાવરણ જે પૃથ્વીની આસપાસ છે તે 1000 કિલોમીટર સુધી રહેલું છે પણ સિગ્નલ તો ક્યાંથી આવે છે અવકાશમાંથી। તો આપણે ધારણા કરીએ કે અવકાશમાં એક યાન આવેલું હશે અને આ અવકાશયાનમાંથી જે સિગ્નલ છે એ ક્યાં પહોંચે છે પૃથ્વીની ઉપર પહોંચે છે, બરાબર છે। તો હવે કહે છે કે આ સિગ્નલને પૃથ્વી પર પહોંચવા માટે 5 મિનિટ જેટલો સમય લાગે છે। કેટલો સમય લાગશે મિત્રો 5 મિનિટ। તો આ સિગ્નલ અહીંયા પહોંચવા માટે કેટલો સમય લે છે 5 મિનિટ। તો અહીંયા આપણે નોંધ કરીએ, ડેટા કલેક્શન કરીએ કે ટી ટાઈમ કેટલા મિનિટ છે 5 મિનિટ। ત્યારબાદ હવે આ પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હશે। પૃથ્વી પર જે સ્ટેશન છે એ સ્ટેશન દ્વારા જે આ
સિગ્નલ ગ્રહણ કરવામાં આવ્યું એ સ્ટેશન અને અહીંયા આવેલ સ્પેસશિપ એટલે કે અવકાશયાન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે અંતર કેટલું હશે એ આપણે માપવાનું છે તો આપણને ડેટા શું આપ્યો છે તો કે સમય સમય 5 મિનિટ કોનો સમય છે આ તો કે અવકાશયાનમાંથી સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચવા માટે લાગતો સમય હવે આપણને કીધું છે કે સ્પેસ સ્ટેશન એટલે કે અવકાશયાન અને આ જે સ્પેસશિપ એટલે કે અવકાશયાન અને પૃથ્વી પરના સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું એસ એટલે કે અંતર તમારે શોધવાનું છે રકમની અંદર બીજી એક અગત્યની વસ્તુ પણ આપેલી છે કે સિગ્નલનો વેગ જે સિગ્નલ ગતિ કરી અને પહોંચશે તે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલો જ જેની વેલ્યુ છે વી બરાબર 3×10⁸ પહેલાં તો આ વાક્યનો મિત્રો તમને અર્થ સમજાવું શૂન્યાવકાશની અંદર પ્રકાશના કિરણો એ સૂર્યમાંથી પૃથ્વી સુધી તેમજ તમામ ગ્રહો સુધી ગતિ કરે છે હવે શૂન્યાવકાશમાં વહેતા આ પ્રકાશ છે તેની ઝડપ કેટલી હોય છે તો કે એ ઝડપનું મૂલ્ય છે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ કેટલું મૂલ્ય હોય છે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ તો હું એ લખું કે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ એ શું છે તો કે શૂન્યાવકાશની અંદર જે પ્રકાશ છે તે ગતિ કરે છે તેના વેગનું મૂલ્ય છે હવે તમે આને જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો ઉપર ખાલી કિલોમીટર છે એને મીટરમાં જ ફેરવવાના બાકી છે તો કેટલા વડે ગુણી શકીએ આપણે 1000 અને છેદમાં સેકન્ડ તો એમને જ છે ત્યાં તો કલાક હતી નહીં ગુણ્યા આગળ શું છે તો કે 300,000 આપેલા છે હવે ટોટલ શૂન્યોની સંખ્યા ગણો તો 2 2 વત્તા 3 5 5 ને 3 8 તો 8 શૂન્ય ટોટલ આવે છે તેથી આપણે 3×10 કેટલી ઘાત કરી શકીએ 8 ઘાત અને એકમ સૂર્યો મીટર પ્રતિ સેકન્ડ તો શૂન્યાવકાશમાં જેટલી ઝડપથી આ સિગ્નલ પ્રસરે છે એટલો જ વેગ એ પ્રકાશનો પણ છે તેથી આપણને સિગ્નલનો વેગ ઇનડાયરેક્ટલી આપી દીધો કેટલો છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મિત્રો હવે દાખલો ખૂબ સહેલો છે અહીંયા તમે જુઓ તો વી એસ અને ટી આવી 3 ભૌતિક રાશિઓ તમને જોવા મળે છે જેમાંથી 1 રાશિ તમારે શોધવાની છે 2 રાશિની કિંમતો આપેલી છે પણ એક ખાસ ધ્યાન રાખવાનું મેં તમને આની પહેલાના જ દાખલામાં કીધું કે જ્યાં સુધી તમામ રાશિઓના એકમો સરખા ન હોય ત્યાં સુધી દાખલો ગણવાની શરૂઆત કરવાની નહીં પહેલાં એકમો સમાન કરવાના અહીંયા તમે જુઓ તો મીટર પ્રતિ સેકન્ડમાં સમય સેકન્ડની અંદર આપેલો છે અને અહીંયા સમય છે એ મિનિટમાં આપેલો છે તો પહેલાં આપણે મિનિટને સેકન્ડમાં ફેરવીએ 1 મિનિટની 60 સેકન્ડ હોય તો 5 મિનિટની 5×60 એટલે કે ટોટલ 300 સેકન્ડ થશે બરાબર છે તો અહીંયા સમય આપણને હવે એસા એકમમાં મળી ગયો અહીંયા ઝડપ પણ એસા એકમની અંદર જ છે તો હવે આપણે દાખલો ગણી શકીએ વેગ અથવા ઝડપનું સૂત્ર શું થાય વી ઇઝ ઇક્વલ ટુ એસ અપોન ટી શોધવાનું છે શું તો કે અંતર એસ શોધવાનું છે તેથી એસને સૂત્રનો કર્તા બનાવતા વી ગુણ્યા ટી ટીને આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો વી ગુણ્યા ટી થશે તેથી એસ બરાબર વી કેટલા છે તો કે વેગ અહીંયા આપણને આપી દીધો છે 3×10⁸ ગુણ્યા ટાઈમ સમય કેટલો આપ્યો છે આપણને તો કે 300 સેકન્ડ તેથી એસ બરાબર 3×3 એટલે 9 થશે હવે 2 શૂન્યો છે એનો મતલબ શું થશે તો કે 10⁻² અને 10⁻² જો 10⁸માં ઉમેરવામાં આવે તો જવાબ આવશે 10⁻૧૦ અને અંતર છે તે કયા એકમમાં આવે છે મીટર તેથી સ્પેસશિપ એટલે કે અવકાશયાન અને સ્પેસ સ્ટેશન એટલે કે અહીંયા જે સ્ટેશન આવેલું છે પૃથ્વી ઉપર એ બંને વચ્ચેનું અંતર છે તે 9×10⁻૧૦ મીટર જેટલું હશે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં માત્ર અહીંયા સુધી આપણે અત્યાર સુધીની અંદર નિયમિત ઝડપ નિયમિત વેગ સુધીના ટોપિક્સ છે તે શીખ્યા છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ અગત્યનો ટોપિક પ્રવેગ એટલે કે એક્સેલરેશન વિશે શીખવાના છીએ
તો ચાલો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ છીએ. ધન્યવાદ. આવજો.